सिविल हॉस्पिटल में दाखिल जिला लाजपोर जेल ने आरोपी नु मृत्यु निपजू हतु। आ मृतक असलम ना परिवारजनों आक्षेप कर्यो छे के असलम नु मौत बीमारी नहीं परंतु जेल में थयेली मारामारी ने कारणे थयुं छे। असलम इस्माइल चाकी डेरीना व्यवसाय साथे संकळायेला छे। तेमना परिवारमां बे भाईओ, पत्नी, संतान अने माता-पिता छे। मारामारीना केसमां साढ़ा त्रण महिनाथी पासामां सूरत जिल्ला लाजपोर जेलमां सजा काटी रह्या होय। आ दरमियान शनिवार असलमनी जेलमां नाना भाई आसिफ साथे वात थई हती। असलमे जणाव्युं हतुं के मारी जेलमां मारामारी थई छे, मने पेटमां अने हाथमां सतत दुखावो थाय छे। त्यारबाद मंगळवारे जेलमांथी फोन करीने पण जाण कराई के असलमनुं मौत निपजू छे। मृतक नाना भाई आसिफे जणाव्युं के असलम ने दाखल करायो तेनी पण जाण नथी कराई। मौतनी जाण सूरत आव्या बाद कोई कहे छे के टीबी, कोई कोरोना अने कोई पेशाबनी नळी फाटी जता मौत थयुं छे तेम कही रह्युं छे। कोई साची हकीकत जणावतुं ज नथी। फोरेन्सिक रिपोर्ट એટલે કે પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરાઈ રહી છે અને તમને ન્યાય મળે તેવી પણ આશા છે। જાગી છે મારા ભાઈ 3 મહિના પહેલા પાસા તારે સુરત લાજપત જેલમાં આવે છે અને 4 દિવસ પહેલા જેલમાંથી કોલ આવ્યું હતું કે મારી તબિયત બરાબર નથી, મારે પેટમાં અને ખંભામાં દુખાવો છે અને એને કોઈ કે માર મારેલું હતું, કેદીએ કોઈએ નવો કેદી આવ્યો હતો ને એને માર મારેલું હતું અને જખું થયું હતું ને હમણાં કાલે હમણાં ડાયરેક્ટ કોલ આવ્યું કે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા છે। 12:30 વાગે કોલ આવ્યું ને 12:30 વાગે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા છે। તો મેં રીઝન પૂછા કર્યું કે સહી કા રીઝને ઓફ થયા છે, તો એમણે અમને કીધું કે પેશાબની નલી અને સનાસની નલી અંદર પેટના અંદર લીક થઈ ગઈ હતી, એના અંદર પેટમાં ફૂલા ભરાવો થઈ ગયો હતો, એના કારણે તમારા ભાઈની મૃત્યુ થઈ ગઈ। શું લાગે છે તમે મારવાના કારણેથી? અમને આશંકા એવી છે કે જે માર એને મારેલું છે ને જેલની અંદર, એના કારણે એની મૃત્યુ થઈ છે, અમને આશંકા છે એવી। ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી? એની ટ્રીટમેન્ટ એ કહે છે કે ટીબીની ટ્રીટમેન્ટ કરાવી હતી, ડૉક્ટર સાહેબ કે હર્ષન જેવું કાંઈક નામ આપે છે, હરિયાણાનું નામ આપે છે, તો એમને લાગતું નથી એવી કાંઈ એની તકલીફ, એની કાંઈ બીમારી તો હતી નહીં। શું લાગે છે તમારે? અમને મૃત્યુ થયું છે, અમારે આશંકા છે કે એને માર મારવાથી જ મૃત્યુ થયું છે। તમે શું ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે અને જે સાચી હકીકત હોય એ બહાર આવે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।